સ્વાગત છે. આપની સાથે હું છું ખ્યાતિ. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. અમરેલીના જાફરાબાદ ખાતેના કડિયાળી ગામે સિંહોનો પશુ ઉપર હુમલો. જસદણ એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા આંદોલનના મંડા. અમરેલી જિલ્લાના મુખ્ય માર્ગો પર પશુઓનો ત્રાસ. તો દર્શક મિત્રો, સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર જોઈએ વિસ્તારથી. જાફરાબાદ પાસેના કડિયારી ગામે સિંહોના ટોળાએ પશુઓનું મારણ કરતા નગરજનોમાં ભય પ્રસરી ઉઠ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે સિંહોએ એક પશુનું મારણ કરતા ગામ લોકોમાં ભય ફેલાયેલ છે. ત્યારે જાફરાબાદ પંથકના દરિયાકાંઠાના ગામોમાં પણ અનેક સિંહો વસવાટ કરી રહ્યા છે. ત્યારે હાલ ચોમાસા દરમિયાન ખેડૂતો લોકો વાડી ખેતરમાં જતા પણ ડરે છે. જેમાં કડિયાળી ગામે રાત્રિના સમયે શિકારની શોધમાં કડિયાળી બસ સ્ટેશન વિસ્તારમાં 4 સિંહો આવી ચડ્યા હોય લોકોમાં ગભરાટ ફેલાયેલ છે. તેમજ જાણવા મળ્યા મુજબ અહીં સિંહોએ એક પશુનું મારણ કરી મિજબાની પણ માણેલ છે. લોકોમાં ભય વ્યાપી ગયો છે. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. જસદણ એસટી ડેપોના કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓના સંદર્ભે કાળી પટ્ટી પહેરી આંદોલનના મંડાણ કર્યા છે. જસદણ એસટી ડેપોના કર્મચારીઓએ આંદોલનના મંડાણ કરી કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. એસટી નિગમના કર્મચારીઓ પગાર અને ખાનગીકરણ તેમજ સિનિયોરિટીના લાભ ન મળતા પોતાની માંગણીઓના પ્રશ્ને નારાજગી વ્યક્ત કરી હતી અને આજથી 3 દિવસ વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરીને પ્રશાસનને જગાડવા પ્રયત્ન કર્યો હતો. જસદણ એસટી ડેપોના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રિપોર્ટ કરશન બામટા, લોક ફરિયાદ ન્યૂઝ, આટકોટ. અમરેલી જિલ્લાના મુખ્ય માર્ગો પર પશુઓનો ત્રાસ. એસટી ડેપોમાં મુસાફર કરતા વધુ પશુઓ જોવા મળે છે. અમરેલી પંથકની શેરી મધ્યે તેમજ મુખ્ય માર્ગો અને એસટી ડેપોમાં રખડતા ભટકતા ઢોર અને આખલાઓનો રોજબરોજ ત્રાસ છે અને નુકસાન કરતા અટકાવવા સાથે સૌની સલામતી અર્થે તંત્ર દ્વારા પગલાઓ લેવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. ત્યારે કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડે કે જીવલેણ અકસ્માતો થાય તે પહેલાં માનવજીવનની રક્ષા માટે તંત્ર દ્વારા આ આખલાઓને ડબે પૂરે અને ધ્યાન આપે તેવી લોક માંગણીઓ ઉઠવા પામી છે. રિપોર્ટર પરેશ પરમાણ, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. રાજુલાના ડુંગર રોડ પર આવેલી કુમાર શાળામાં ચાલતી ધાંધલીઓ NSUI દ્વારા ચેકિંગ હાથ ધરાયું. અમરેલી જિલ્લાના રાજુલામાં ડુંગર રોડ ઉપર આવેલી સરકારી કુમાર છાત્રાલય અને આદર્શ નિવાસી છાત્રાલયમાં ઘોર બેદરકારી સામે આવી છે. રાજુલા NSUI દ્વારા ઓચિંતી મુલાકાત લેતા પીવાના પાણીનું ફિલ્ટર છેલ્લા ઘણા સમયથી બંધ હોવાનું જાણવા મળેલ અને ખોરાકમાં પણ ઈયળો નીકળતા વિદ્યાર્થીઓ દ્વારા સંચાલકને જાણ કરતા સંચાલક દ્વારા ઉદ્ધતાઈથી એવું કહેવામાં આવ્યું કે તમે છાત્રાલયમાં ભણવા આવો છો, નહીં કે સારું જમવા. તો તંત્ર દ્વારા આવા ગેરજવાબદાર સરકારી બાબુઓને ઘરભેગા કરવા જરૂરી છે. વિદ્યાર્થીઓના રૂમના દરવાજા પણ તૂટેલા છે. છાત્રાલયમાંથી અતિશય દુર્ગંધ આવે છે કે અંદર ઊભું રહેવું પણ મુશ્કેલ બની જાય છે અને વિદ્યાર્થીઓનું બહાર આવવા જવાનું રજિસ્ટર પણ પાડવામાં આવતું નથી. જિંજાળા ધર્મેશ છે અને હું આ હોસ્ટેલમાં 2 વર્ષથી રહું છું અને અહીંયા પીવાનું પાણી અમને કાંઈ સંપ છે એમાંથી આવે. એ સંપ અમે 1.5 વર્ષ તો રહી પણ ક્યારેય સાફ કરવામાં આવ્યો નથી અને અહીંયા અમે રહી એ હોસ્ટેલનો જે રૂમમાં રહી એ રૂમનો દરવાજો પણ નથી. એટલે કે કૂતરા કંઈક આવી જાય ને અમે સ્કૂલે ગયા હોય પછી સ્કૂલેથી આવી ત્યારે બેડ ઉપર કૂતરા સૂતા હોય ને એમ હોય છે અને પછી અમે જમવા જઈએ તે જમવામાં શાકમાં પાણી જેવું જ હોય છે, તેલ તો નાખતા જ ન. ઢાકડા રાજુલા નગરપાલિકા આરોગ્ય સમિતિનો ચેરમેન છું. આજ રોજ રાજુલા NSUI તાલુકા NSUI જ્યારે જાણ કરી મને ત્યારે હું એની સાથે આવેલો છું અને આ જે હોસ્ટેલ છે ત્યાં મુલાકાત લીધી છે અને અહીંયા હલકી કક્ષામાં જે છેલ્લામાં છેલ્લી ક્વોલિટી હોય એ આ લોકોને જમવાનું આપે છે અને જમવામાં ઈલું નીકળેલી છે. જ્યારે તપાસ કરતા રસોડાની મુલાકાત લીધી ત્યારે ટમેટા હલકી કક્ષાનો વાપરે છે અને છેલ્લા કેટલાય સમયથી ફિલ્ટર તો બંધ જ છે અને જ્યારે પાણીનું તપાસ કરતા અંદર કચરો છે અને પાણીમાં પૂરા નાખેલા છે અને એવું બધું છે. આસપાડોશમાં બધે કચરો આ છે તે છે એટલે આરોગ્યને
છેડછાડ કરે એવી પરિસ્થિતિ છે, તો અત્યારે સરકાર કરે છે શું એ જાણવા માંગીએ છીએ. જો આ બધી સમસ્યાનું તંત્ર દ્વારા ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં નહીં આવે તો NSUI દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરી આંદોલન કરવામાં આવશે. રિપોર્ટર અશોક મણવર, લોકફરિયાદ ન્યૂઝ, અમરેલી. રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો. રાજકોટ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અનુસાર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજકોટમાં ઠેર ઠેર હાઈ પ્રોહિબિશન હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતેથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો હતો, જેમાં ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 420 તથા મોબાઈલ સહિત કુલ 1,46,000 મુદ્દામાલ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. સુરતના પ્રિયંકા ગ્રીન સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીના આરોપીઓ ઝડપાયા. સુરત શહેરના અનેક વિસ્તારોમાં ઘરફોડી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, જ્યારે આજે સુરતની પ્રિયંકા ગ્રીન સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારોમાં ઘરફોડી કરનાર ઈસમો પોલીસના હાથે ઝડપાયા હતા. નાકાબંધી બાતમીના આધારે તપાસ વગેરે જેવા ત્વરિત પગલાં પોલીસ દ્વારા લેવાતા આ ઘરફોડીમાં સંડોવાયેલા ઈસમો ઝડપાઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. સુરેન્દ્રનગર SOG પોલીસ સ્ટાફ દ્વારા દરોડા દરમિયાન ઇંગ્લિશ દારૂ ઝડપાયો. સુરેન્દ્રનગર SOG પોલીસ સ્ટાફ દ્વારા ચાલતા ચેકિંગ દરમિયાન સુરેન્દ્રનગર વિસ્તારમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હોવાની બાતમી મળતા SOG દ્વારા દરોડો પાડી મુદ્દામાલ સહિત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, સુરેન્દ્રનગર. ઉના પંથકની શાળાઓમાં હાલ નવું સત્ર શરૂ થઈ ગયું છે, ત્યારે શાળાનો સમય સવારનો હતો અને ગામડેથી આવતા વિદ્યાર્થીઓને સવારના સમયે આવવા જવા માટે બસ, રિક્ષા વગેરેની સુવિધાઓ મળી રહેતી, જે સમય બદલાવીને બપોરનો કરી નાખતા વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે સંદર્ભે ગ્રામ્ય વિસ્તારના સરપંચ સહિત આગેવાનો દ્વારા નાયબ કલેક્ટરને રજૂઆત કરાઈ છે. બદલી ગયા છે અને કઈ કઈ સ્કૂલોમાં બાકી છે, જેના માટે આવેદનપત્ર આપ્યું છે. આજે અમે વાલી મંડળ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ગ્રામજનોના સહયોગથી આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. શાળા સમયના ફેરફાર બાબતે થોડા સમય પહેલાં અમે એક આવેદનપત્ર આપેલું કન્યા શાળા અને સાયજડી સ્કૂલ બાબતે, તેમાં શાળાનો સમય રાબેતા મુજબનો સવારનો થઈ ગયો છે. હજી ઉનાની 2-3 સ્કૂલ, સરસ્વતી સ્કૂલ, શિશુ ભારતી સ્કૂલ, એમાં હજી શાળાનો સમય બપોરનો છે, તો એ બાબતે નાથળ, શીડોજ, કેસરિયા એ બધી પટ્ટીના ગામડાના વિદ્યાર્થીઓ છે, એમને બી ખૂબ અડમારી પડે, એના માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને શાળાનો સમય સવારનો કરવામાં આવે એવી માંગ કરી છે. રિપોર્ટર ભરત ઠાકોર, લોક ફરિયાદ ન્યૂઝ. ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ રાજપૂત સમાજ ખાતે ઉપલેટા રાજપૂત સમાજ દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજપૂત સમાજના KG થી માંડી કોલેજ સુધીના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજપૂત સમાજના નવનિયુક્ત થયેલા પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ તેમજ અન્ય સરકારી ખાતાઓમાં સરકારી નોકરી મેળવનાર રાજપૂત યુવક યુવતીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ગોંડલના ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજા હાજર રહ્યા હતા તથા રાજપૂત સમાજના અગ્રણીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. ડૉક્ટર રાજેશ કે જાડેજા, આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર. ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજ દ્વારા આ 29મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયેલો, જેમાં રાજપૂત યુવક યુવતીઓ અને દીકરા દીકરીઓ માટે આ સન્માનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો અને સમયની સાથે રાજપૂત સમાજ પણ પ્રગતિ કરે છે અને લોકો અને યુવાનો આમાંથી પ્રેરણા લે એવા હેતુથી આ સતત આયોજન સતત છેલ્લા 29 વર્ષથી રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવે છે. એના માટે બાપુ, રણુભા બાપુ અને એમની સમગ્ર ટીમનું કામ અભિનંદનીય છે. આ તકે કહેવાનું કે આ શહેરમાં જેમણે સતત 7 વર્ષ સુધી ફરજ બજાવેલી એવા મામલતદાર શ્રી પંકજસિંહ જાડેજાની સ્મૃતિમાં ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ખાતે પણ આગામી 11 ઓગસ્ટે માનનીય મુખ્યમંત્રી શ્રી
પંકજસિંહજી કે તાલુકા શાળાના નામકરણ માટે અને પંકજસિંહજીના જીવન ઉપર લખાયેલ પુસ્તકના વિમોચન માટે પણ પધારવાના છે. રિપોર્ટર દિનેશ ચંદ્રવાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RZT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.